હલો ફ્રેન્ડ, આજે આપણે વર્લ્ડ ઇનબોક્સ દ્વારા રિઝનિંગની બુક બહાર પાડવામાં આવેલી છે 2023ની. અહીંયા તમને જણાવી દઉં કે આ રિઝનિંગની ખાલી બુક છે, આમાં ગણિતના ચેપ્ટર એક પણ કવર કરવામાં આવેલા નથી. હવે જો તમે રિઝનિંગની બુક લેવા માગતા હો તો આ બુકમાં તમારે કયા કયા ચેપ્ટર કવર થાય છે, કેટલા રૂપિયાની બુક આવે છે, કઈ જગ્યાએથી તમે મંગાવી શકો છો તે બધી માહિતી તમને જણાવી દઈશ. અને સાથે સાથે એ પણ તમને જણાવું કે આ બુક કઈ રીતના અંદર ડીપમાં કેટલા ચેપ્ટર આપેલા છે અને આ બુક તમારે લેવા જેવી છે કે નહીં. સૌ પ્રથમ તમને ખાસ એક જણાવી દઉં કે જીપીએસસીની તમે તૈયારી કરતા હો કે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, દરેક ટોપિક આમાં કવર થાય છે. હું તમને રીઝનિંગમાં બતાવું અને આ બુકમાં ટાઈપ મુજબ આપેલા છે, એટલે કોઈ પણ એક ચેપ્ટર હોય તેમાં અલગ અલગ કઈ રીતના દાખલા ગણાતા હોય એ પણ અહીંયા માહિતી બધી કવર કરવામાં આવેલી છે. અહીંયા સૌ પ્રથમ હું તમને ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો કે દિશાને અંતર, હવે દિશાને અંતર એવું નથી, એક જ અહીંયા ટાઈપ કીધેલા છે, એટલે એક એક પ્રકારના દિશાને અંતરના અલગ અલગ આપતા હોય છે પ્રકારો, તો તેની પણ માહિતી આપેલી છે. આગળ હું તમને ચેપ્ટરમાં બતાવીશ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા ચેપ્ટર બધા કવર કરવામાં આવેલા છે એ હું તમને પહેલાં અહીંયા બતાવું. સંકેતો અને તેના ઉકેલો, સમસંબંધ, વર્ગીકરણ, શબ્દોની તાર્કિક ગોઠવણી, મૂળાક્ષરોની ગોઠવણી, મૂળાક્ષરોની સંખ્યા અને ચિહ્નો, એ પણ અલગથી ચેપ્ટર આપેલા છે. એવું નથી મૂળાક્ષરોમાં જ બધા ચેપ્ટર આપેલા છે, અને મેક્સિમમ બધા ચેપ્ટર અહીંયા કવર કરવામાં આવેલા છે. અંક શ્રેણી આપેલી છે, નંબર સિસ્ટમ આપેલી છે, મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે, પછી અજ્ઞાત સંખ્યાઓ આપેલી છે, વેન ડાયાગ્રામ આપેલા છે, ક્રમ કસોટી, પ્રમાણની તુલના, બેઠક વ્યવસ્થા, કોયડાઓ આપેલા છે, તાર્કિક પ્રશ્નો આપેલા છે, ભાગો સભાના પ્રશ્નો આપેલા છે, ઘડિયાળ, કેલેન્ડર, લોહીના સંબંધો, ઘન અને પાસા, પછી આ મેટ્રિક્સ આપેલી છે એ પણ હું તમને આગળ બતાવી, પછી માહિતીની પર્યાપ્તતા આપેલી છે. આ બધા જીપીએસસીના ચેપ્ટર છે તે બધા પણ અહીંયા આપેલા છે. સંકેત અને ઉકેલ અને આ ટાઈપ 1, 2, 3, 4 લખેલા છે એ આગળ તમને ખ્યાલ આવશે કેવી રીતના અહીંયા બધું આ લખેલું છે. કથન અને નિષ્કર્ષ આપેલું છે, એટલે આ જીપીએસસીના છે. પછી ચોરસ ગણવાની રીતો, આ જૂના પેપરો જે હતા 2013-14 લેવાતા તેમાં આ પૂછાય છે, અને આઈબીપીએસની એની બધી એક્ઝામ હોય છે તેમાં આ બધા ક્વેશ્ચનો આવતા હોય છે, તે પણ આ બુકમાં કવર કરવામાં આવેલા છે. લંબચોરસ, ચતુષ્કોણની સીધી લાઇનની ગણતરીઓ, ત્રિકોણની ગણતરીઓ, તાર્કિક આવૃત્તિ આવેલી છે. પછી અહીંયા નોન વર્બલ આપેલા છે, એટલે આપણે ખાલી વિચારીને તે જવાબ આપવાના હોઈએ, જેમ કે દર્પણ છે, જળ પ્રતિબંબ છે, આકૃતિ શ્રેણીઓ છે, સમસંબંધ આકૃતિ છે, અલગ આકૃતિ છે, આવી રીતના દરેક અને પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે અને એનું સોલ્યુશન પણ આપેલું છે. અહીંયા હું તમને 2-3 ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અને વિડીયોમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો જેથી કરીને તમને આવી નવી અપડેટ મળતી રહે. અને બીજી કઈ બુક જે સારી છે આની જેવી તે પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ. આગળ અહીંયા તમે જોઈ શકો છો દિશા અને અંતર. હવે અહીંયા તમે ચેપ્ટરમાં અહીંયા જે આ કોષ્ટક તરીકે દર્શાવેલા છે એ પણ સારી એવી માહિતી આપેલી, શોર્ટકટ માહિતી બધી આપેલી છે, આ પણ માહિતી તમારે યાદ રાખવાની છે. અને બીજી જો તમે પ્રથમ વખત કોઈ પણ ચેપ્ટર વાંચતા હો તો એની દિશાઓ અહીંયા જે છે ટોપિક એ કઈ રીતના આપેલો છે તમે અહીંયા જોઈ શકો છો. વિડીયોને પોજ કરી અને તમે આ આગળની માહિતી બધી રીડ કરી શકો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુક જે છે આમાં કઈ રીતના ચેપ્ટર બધા આપેલા છે. અહીંયા હું તમને 2-3 ચેપ્ટર બતાવી શકું, વધારે નહીં બતાવી શકું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા મેં તમને ટાઈપની વાત કરી, અહીંયા તમે જોઈ શકો ટાઈપ 1. હવે ડિગ્રી અંગેના પ્રશ્નો જે હોય છે ડિગ્રી અંગેના એ બધા અહીંયા આપેલા છે, કઈ રીતના જે અલગ અલગ એંગલ દ્વારા પૂછાતા હોય છે. હવે ટાઈપ 2 અને 3માં શું છે તો કે મૂળ સ્થિતિ અને હાલની સ્થિતિ વચ્ચેનું અંતર શોધવાનું હોય છે તે અહીંયા આપેલું. સૌ પ્રથમ અહીંયા સમજૂતી આપેલી છે અને પછી ડ્રોઈંગ દ્વારા પણ એને સમજાવવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો જે અહીંયા જો મોટા કરીને લખેલું છે એ યાદ રાખવા માટે છે જેથી કરીને તમને વધારે યાદ રહી જાય. પાયથાગોરસ આધારિત જે પ્રશ્નો પૂછાય છે એવા નંબર તે આપેલા છે. પડછાયા આધારિત આપેલા છે. આ દિશા અને અંતરના અલગ અલગ જે ટાઈપ આપેલા છે તે બધા અહીંયા આપેલા છે. ઘડિયાળ આધારિત, પછી કોયડા આધારિત પ્રશ્નો, આવી રીતના એક જ ચેપ્ટર જે છે દિશા અને અંતર એમાં 7 ટાઈપ આપેલા છે. હવે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે એ હું તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા ટોટલ એક ચેપ્ટરમાં મેક્સિમમ 70-80 પ્રશ્નો આપેલા હોય છે. અહીંયા 65 આપેલા છે એક જ ચેપ્ટરમાં અને પછી એની પાછળ સમજૂતી આપેલી, એટલે પહેલાં તમે સોલ્યુશન રીડિંગ કરીને કરી લેશો પછી તમારે આ સોલ્યુશન જોઈ લેવાનું જે પ્રશ્નો તમારા ખોટા પડે, અને એ પણ સારી રીતના ડ્રોઈંગ દ્વારા સમજાવવામાં આવેલું છે. એવું નથી આ એક જ ચેપ્ટર, દરેક ચેપ્ટરમાં આવી માહિતી આપેલી છે. મેં આખી આખી બુક જોઈ અને આ સારામાં સારી બુક છે. જો તમે રિઝનિંગમાં લેવા માગતા હોય તો આ બુક અત્યારે તમે હાલમાં લઈ શકો છો. હવે અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપેલા છે પૂછાયેલા, તેમાં પણ સૌ પ્રથમ બધા પ્રશ્નો આપેલા છે અને પછી છેલ્લે માહિતી દ્વારા આન્સર બધા આપેલા છે. અહીંયા તમે જોઈ શકો અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આપેલું છે. આવી રીતના એક ચેપ્ટર છે તમે જોઈ શકો એની લેન્થ કેટલી છે, કેટલા ઉદાહરણો આપેલા છે જેથી કરીને તમે જીપીએસસીની પરીક્ષાઓ પાસ કરતા હો અથવા કોઈ પણ પરીક્ષાની ક્લાસ 3ની તૈયારી કરતા હો તે બધા માટે આ બુક સારામાં સારી છે. આ વર્લ્ડ ઇન બોક્સની બુક છે. અત્યારે બે બુક જે લેટેસ્ટ સારી આવેલી છે, એક રિઝનિંગ છે અને એક નીરજ ભરવાડ સરની બુક આવે છે રિઝનિંગની, તેમાં બે પાર્ટ આવે છે.
અને એની કિંમત થોડીક વધારે છે, પણ આની કિંમત તમને સારી પડી રહેશે, એમ એટલી બધી મોંઘી બુક છે નહીં. અને 5000 પ્લસ ક્વેશ્ચન આપેલા છે, ટોટલ બધાએ કવર કરવામાં આવેલા છે. અહીંયા તમને બીજું ચેપ્ટર બતાવું, જેથી કરીને તમને 2-3 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે. સંકેતો અને તેના ઉકેલો આપે છે. ટાઈપ 1 આપેલા છે, સૌ પ્રથમ સામાન્ય માહિતી આપેલી હોય છે, પછી ટાઈપ 1 આપેલા હોય છે અને જેટલા ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે તે બધા આપેલા છે. ટાઈપ 2, ટાઈપ 3 અને વિડીયો પોઝ કરીને તમે બધા ચેપ્ટરના અમુક અમુક જે પોઈન્ટ છે એ બધા રીડ કરી શકો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ટાઈપ 5, ટાઈપ 6 અને પ્રેક્ટિસ પ્રશ્નો આપેલા છે, અને એ પણ સારા એવા આપેલા, એવું નથી 10-15 આપેલા, 50-60 જેવા ક્વેશ્ચનો આપેલા છે. અને પછી પૂછાયેલા પ્રશ્નો જે બધા પૂછાયેલા અલગ અલગ પરીક્ષામાં, જીપીએસથી લઈને ક્લાસ 3, કોણ સેવા પ્રસંગ મંડળ, પંચાયત વિભાગ, બધાના અહીંયા પ્રશ્નો આપેલા છે. પછી સમસંબંધ તમે જોઈ શકો છો, એમાં પણ ટાઈપ આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં કવર કરવામાં આવેલું છે. મેં તમને બીજા પણ ચેપ્ટર બતાવો, શબ્દોની તાર્કિક ગોઠવણી આપેલી છે, એમાં ટાઈપ જેટલા જે છે એ ABCDની જે ગોઠવણી હોય છે તેના પણ પ્રશ્નો આપેલા છે. આવી રીતના એક આ બુક છે અને આ બુકની લેન્થ પણ સારી છે અને ચેપ્ટર વાઇઝ બધા આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે, એના પણ સારા ઉદાહરણો બધા આપેલા છે. આવી રીતના આખી બુક છે અને આ બુક સારામાં સારી છે મારા મત મુજબ. જો તમારે રીઝનિંગની હાલમાં સારામાં સારી તૈયારી કરવી હોય તો આ બુક બેસ્ટ છે. એક વખત તમે આ બુક રીડ કરી લેશો આખી આખી અને પ્રેક્ટિસ કરશો તો તમારે રીઝનિંગના જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે કોઈપણ પરીક્ષામાં, જેમ કે 100 માર્કની પરીક્ષા હોય તલાટીની, જુનિયર ક્લાર્કની, તેમાં 7-8 પૂછાતા હોય તો મેક્સિમમ તમારા બધા ક્વેશ્ચનો સાચા પડવાની પૂરેપૂરી શક્યતા હોય છે. કારણ કે આમાં પ્રેક્ટિસ માટે પણ સારા ઉદાહરણો આપેલા છે અને બધું આમાં કવર, બધા ચેપ્ટર કવર કરેલા છે. એવું નથી અમુક ચેપ્ટર બાકી, પણ દરેક ચેપ્ટર અહીંયા કવર કરેલા છે જેટલા પણ અલગ અલગ ટાઈપના પ્રશ્નો પૂછાય છે રીઝનિંગના. આવી રીતને એક આ બુકનું રિવ્યૂ હતું. જો રિવ્યૂ સારો લાગે તો લાઈક કરી આપજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી આપજો. હવે તમને જણાવી દઉં કે તમારે કઈ બુક લેવી રીઝનિંગ માટે, તો એક નીરજ ભરવાડ સરની બુક આવે છે એ તમે લઈ શકો, અથવા એના અથવામાં તમે આ બુક લઈ શકો. આ બે બુક અત્યારે સારામાં સારી બુક છે મારા મત મુજબ. આ બુક લો તો વધારે સારું, કારણ કે આમાં ઉદાહરણ વધારે આપેલા છે. હવે આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં 550 રૂપિયા છે અને આમાં સારું એવું તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને આ બુકની ફાઇનલ પ્રાઇસ પણ કહી દેશે અને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. આવી રીતના એક આ બુકનો રિવ્યૂ હતો. અને બીજા કે પ્રશ્નો હોય રીઝનિંગ બાબતે, બુક બાબતે, અથવા બીજી કોઈ રીઝનિંગની બુક સારી તમે રીડ કરતા હોય તો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો. જો તેના પર રિવ્યૂ લાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ. પણ સારામાં સારી અત્યારમાં હાલમાં એક આ વર્લ્ડ ઇનબોક્સની બુક આવેલી છે 2023ની, આ સારામાં સારી બુક છે, આ તમે લઈ શકો છો. આવી રીતના ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર રીઝનિંગની નવી બુક આવેલી છે તે બુકના રિવ્યૂ જણાવો, જેથી કરીને અમને ખ્યાલ આવે અમારે લેવી કે ન લેવી. આવી રીતના એક આ વિડીયો હતો. અને બીજી પણ અગાઉ આપણે જે છે એ વિડીયો આવવાના છે નવી બુકને, લેટેસ્ટ બુક જે 2023ની છે, એટલે ચેનલમાં ન હોય તો જોડાયેલા રહેવા વિનંતી, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહી. થેન્ક યુ.